નમસ્કાર આપ ન્યૂઝ ગુજરાતી આપની સાથે હું છું રાજકોટના ગોંડલમાં કોંગ્રેસ આગેવાનની કાર પર ફાયરિંગ થવાની ઘટના બની છે બાઇક પર આવેલા બે શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા કોંગ્રેસ અગ્રણી રાજેશ સખિયા હોસ્પિટલમાં હાલમાં તેમને દાખલ કરાયા છે જો કે પ્રાથમિક દ્રષ્ટિએ બનાવ શંકાસ્પદ હોવાનું પણ પોલીસનું માનવું છે તો ફાયરિંગની ઘટના બની છે કે કેમ તે અંગે પોલીસ તપાસ હાલમાં ચાલી રહી છે તો ફાયરિંગની ઘટનાની જે વિગતો સામે આવી છે બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો બાઇક પર બે શખ્સો આવ્યા હતા જેમણે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા છે તો કોંગ્રેસ અગ્રણી રાજેશ સખિયા જેવો હાલમાં હોસ્પિટલમાં સારવાર અર્થે છે જો કે પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં આ બનાવ શંકાસ્પદ હોવાનું પણ પોલીસનું માનવું છે તો ફાયરિંગની ઘટના બની છે કે કેમ તે અંગે હાલમાં પોલીસે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે તો રાજકોટમાં આ ઘટના બની જે વિગતો સામે આવી રહી છે આખી ઘટનાને શંકાસ્પદ રીતે પણ જોવામાં આવી રહી છે ત્યારે વધુ તપાસ હાથ ધરી દેવાઈ છે નર્મદાના પ્રતાપનગર ગામકુવા ગામ પાસે વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું છે ચાલેન પર અજાણ્યા ટક્કરે મોત વિભાગે દીપડાના મૃતદેહનું પીએમ કરાવ્યું છે આ સાથે જ દીપડાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશેના મોતના સમાચાર જ્યાં અજાણા વાહની ટક્કરે દીપડાનું મોત થયું છે તો નર્મદાના પ્રતાપનગર પાંચકુવા ગામ પાસે આ ઘટના બની હતી તો નર્મદાની ઘટના છે જ્યાં વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું છે રાજપીપળા અંકલેશ્વર ફોરલેન હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડો આવ્યો હતો જેના કારણે આ દીપડાનું મોત થયું છે બીજી તરફ વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનું પીએમ કરાવવામાં આવી રહ્યું છે તો સાથે જ દીપડાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે શ્રીલંકામાં બોમ્બ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યામાં વધારો થયો છે અને અત્યાર સુધી બસો નેવું લોકોના મોત થયા છે જ્યારે કે પાંચસોથી વધુ લોકો ઘાયલ થયા છે ચોવીસ શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે નેશનલ તોહીન જમાલનો હાથ હોવાની હાલમાં આશંકા સેવાઈ રહી છે તો વિસ્ફોટમાં ત્રણ ભારતીયોના મોતની પણ માહિતી શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં અગિયાર વિદેશી નાગરિક માર્યા ગયાની પણ પુષ્ટિ કરી દેવાય છે જેમાં ત્રણ ભારતીય એક પુર્તુગાલ બે ટર્કી અને પાંચ યુકે અને યુએસના નાગરિકની મોતની પણ પુષ્ટિ કરાઈ છે આ સાથે જ નવ વિદેશી નાગરિક લાપતા હોવાની પણ વાત સામે આવી છે અત્યાર સુધીમાં પચીસ એવા મૃતદેહ છે જેની ઓળખ હજુ સુધી નથી થઈ શકી તેમને હાલમાં કોલંબોની જ્યુડિશિયલ મેડિકલ ઓફિસર માર્ચરીમાં મૂકવામાં આવ્યા છે હાલમાં ઓગણીસ વિદેશી ઘાયલ નાગરિકોની સારવાર કોલંબોની હોસ્પિટલમાં ચાલી રહી છે ગઈકાલે આતંકી ઘટના બની હતી ચર્ચ સહિત હોટેલમાં જે બ્લાસ્ટ થયો હતો એમાં મૃતકોની સંખ્યામાં વધારો થયો છે અને અત્યાર સુધી બસો નેવું લોકોના મોત થયા હોવાની ખબર મળી રહી છે અને હવે ઓગણીસના મહાભારત ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મતદાનને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ચૂંટણી પંચ અંતિમ સમયની તૈયારીઓમાં વ્યસ્ત છે મતદાન કેન્દ્રમાં ઈવીએમ મશીનનું ડિસ્પેચ કરાશે તો સાથે સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમ મતદાન મથકે લઈ જવાશે આ તૈયારીઓને લઈને ચૂંટણી પંચની બપોરે એક કે પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે આ ઉપરાંત ગરમીના કારણે બૂથ પર મેડિકલની ટીમ પણ રાખવામાં આવશે તો દિવ્યાંગો માટે વિશેષ બૂથ તૈયાર કરાયા છે આવતીકાલની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો આવતીકાલે જ્યાં ગુજરાત મતદાન કરશે ત્યારે વધુ માહિતી સાથે સુરતથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા કીર્તેશ અને અમદાવાદથી જોડાઈ રહ્યા છે વિભુ સૌથી પહેલા સુરત જઈશું કીર્તેશ પાસે કીર્તેશ આવતીકાલની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે શું ખાસ વ્યવસ્થા આવતીકાલ માટેની ચોક્કસ લોકસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે આવતીકાલે આ મતદાન છે તેને લઈને તમામ તૈયારીઓને ચાકરીઓ આપવામાં આવી ચૂક્યો છે તમે જોઈ શકો છો સીધા દ્રશ્ય ઈવીએમ જ્યાં આગળ રૂમમાં મૂકવા આવેલા છે ત્યાં તમામ સરકારી કર્મચારીઓ પહોંચી ચૂક્યા છે થોડીક જ વારમાં તમામ કર્મચારીઓને જે તે બુથ મથકના મતદારોની યાદી ઈવીએમ મશીન તમામ વસ્તુ આપવામાં આવશે તે તમામ વસ્તુનું અહીંયા ચેકિંગ કરવામાં આવશે સીલ કરવામાં આવશે ત્યારબાદ ઈવીએમ રૂમમાંથી બહાર નીકળી અને જે તે મતદાન મથક સુધી પહોંચશે છે જેમ જેમ અધિકારીઓ આવી રહ્યા છે તેમ તેમને કયા પ્રકારની કામગીરી કરવાની છે શું કરવાનું છે તેમની સમજણ આપવામાં આવી રહી છે ખાસ કરીને કયા અધિકારીને ફરજ દરમિયાન ક્યાં રહેવાનું છે ખાસ કરીને કહી શકાય કે જે રીતે ધગધગતો તાપ છે તેને લઈને ચોક્કસ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે વિકલાંગો માટે ખાસ અંજનો માટે અલગ ભૂત બનાવવામાં આવ્યા છે જ્યાં જ્યાં ઈવીએમ મશીનો એટલે કે મતદાન મથક હશે ત્યાં એક એક મેડિકરી ટીમ મૂકવામાં આવશે કારણ કે કહી શકાય કે જે રીતે હીટવે આગાહી આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં કરવામાં આવી છે તેને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે મોટાભાગના અધિકારીઓ પહોંચી ચૂક્યા છે પોતાની ફરજ ઉપર અહીંયાથી થોડેક જ સમયમાં તમામ અધિકારીઓને ઈવીએમ મશીન સાથે પોતાની ફરજ ફરવાશે અને તેઓ ફરજ સ્થળ પર પહોંચશે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે તે મોડી સાંજે છ વાગ્યા સુધી આ મતદાન થવાનું છે એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી લોકશાહીના મહાપર્વની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે થોડાક સમયમાં તમામ અધિકારીઓ પોતાના ફરજ પર હાજર થઈ જશે કહી શકાય છે કે જે જે રીતે હિટવેની ની આગાહી છે તેને લઈને તંત્રએ તમામ તૈયારીઓ કરી છે મતદાન કરવા આવતા માટેને ખાસ કરીને કર્મચારીઓ પણ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે લોકો મોટી સંખ્યામાં બહાર આવી મતદાન કરે તેની પણ સતત અપીલો તંત્ર દ્વારા કરવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે મતદાન શરૂ થાય છે અને સવારે બપોરને જે ધબધકતો તાપશે એ પહેલા કેટલા ટકા મતદાન છે છે મહત્વની વાત બિલકુલ આવતીકાલનો મહત્વનો દિવસ છે તે પહેલા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વિભુ પણ જોડાયેલા છે વિભુ અમદાવાદની જો વાત કરવામાં આવે આવતીકાલ માટેની તૈયારીઓ જે છે થઈ રહી છે ખાસ કરીને તમામ કર્મચારીઓ સજ્જ છે અધિકારીઓ સજ્જ છે આ વખતની ખાસ કરીને બે હજાર ઓગણીસની ની જો વાત કરવામાં આવે કઈ વધારાની વ્યવસ્થા જોવા મળી રહી છે જી વિધાતા આવતીકાલે મતદાન છે અને મતદાન પહેલા આખરી ઓફ આપવામાં આવ્યો છે તૈયારીઓને આપ જોઈ શકો છો કે અમદાવાદની અમદાવાદ જિલ્લાની જે બેઠકો વિધાનસભા બેઠક બાદ આ ઈવીએમનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અત્યારે આ સેન્ટર ઉપરથી ઈવીએમ અને વીવીપેટ આપવામાં આવી રહ્યા છે કર્મચારીઓને જે છે એ રિપોર્ટ કરી રહ્યા છે અને રિપોર્ટ કર્યા બાદ જો સોળથી વધારે ઉમેદવારો હશે તે લોકોને બે ઈવીએમ આપવામાં આવશે અને સોળથી ઓછા જે હશે તેમને એ લઈ જવામાં આવશે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં પાંચ હજાર છસો અને સત્યાવીસ કહી શકાય કે બૂથ છે એ બુથ ઉપર ત્રેવીસ ઈવીએમ છે તે પહોંચાડવામાં આવશે એટલે કે ત્રેવીસ હજાર ઈવીએમ સહિત પચીસ ટકા છે ઈવીએમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે કોઈ ટેકનિકલ ખામી આવે તો તેમની ઇમરજન્સી બદલી શકાય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને જે મેનેજ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને પણ પૂછવાનો પ્રયાસ કરીશું કે અત્યારે જે રીતે ની વિતરણ કરવામાં આવી રહ્યું છે સાહેબ કઈ રીતના આખા ઈવીએમને અહીંથી બુથ સુધી પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવશે ઈવીએમ અને વીવીપેટની સમગ્ર બધી જે અહીંથી પહોંચવાના મતદાન મથક સુધી પહોંચવા માટેની બહુ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલ છે અહીંથી બધાને વિતરણ કરીને રૂટ સુપરવાઇઝર સાથે રહેશે અને બસમાં બધા જ ઈવીએમનો મશીન અને પૂરો સ્ટાફ હાજર થયા પછી ત્યાં જઈને મતદાન મથક સુધી સિક્યુરિટી સાથે પહોંચતા કરવામાં આવશે તમામ જે ઈવીએમ છે એ ત્રેવીસ હજાર ઈવીએમ પાંચ હજાર જે બૂથ છે તેના પર લઈ જવામાં આવશે સુરક્ષા વચ્ચે આ ઈવીએમને અહીંથી લઈ જવામાં આવશે એટલે કે આવતીકાલની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સુરક્ષામાં પણ કંઈ ખામી ના આવે તે માટે બૂથ ઉપર પણ સુરક્ષા વ્યવસ્થા સ્થન કરવામાં આવશે એટલે કે આ જે ઈવીએમ છે તે ઈવીએમને હવે થોડી જ વારમાં જે કર્મચારીઓ છે તેને સોંપી દેવામાં આવશે બુથ ઇન્ચાર્જો છે તેમને સોંપી દેવામાં આવશે અને ત્યારબાદ જે આવતીકાલ માટેની પણ બુથ ઉપર તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવશે જી જી વિભુ હાલમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રાજકોટ જઈએ જ્યાં સંવાદદાતા અંકિતે જોડાઈ ગયા છે તો વડોદરાથી ફરીદ પણ જોડાઈ ગયા છે રાજકોટની જે વાતોમાં આવે અંકિત શું ખાસ તૈયારીઓ ત્યાંની જોવા મળી રહી છે જ્યારે લોકશાહીના મહાપર્વને આવતીકાલે ગુજરાત મનાવશે ઉજવશે ચોક્કસ વિધાતા હું આપણે જણાવી દઉં કે રાજકોટ શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર કુલ આઠસો ત્રણ મતદાન મથક છે જ્યારે કે રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો બે હજારને પચાસ મતદાન મથકો છે આ તમામની જે ડિસ્પેચની જે કાર્યવાહી હોય છે તે આજરોજ કહી શકાય કે દસ વાગ્યાથી શરૂ થશે ને જે બપોરના એક કલાકે અપૂર્ણ થશે ચોક્કસ કહી શકાય કે રાજકોટની અંદર અર્ધલશ્કરી દર પેરામિલિટરી ફોર્સ હોય મિલિટરી ફોર્સ હોય તેમજ રાજકોટ સ્થાનિક શહેર અને જિલ્લાની પોલીસ હોય તેમને તમામને કહી શકાય કે કામે લગાડી દેવામાં આવી છે સાથોસાથ ચૂંટણી જો સ્ટાફની વાત કરવામાં આવે તો દસ હજાર થી પણ વધુ જે સરકારી કર્મચારીઓ છે તેમને ચૂંટણીના કામે કહી શકાય કે લગાડવામાં આવ્યા છે સૌથી મહત્વની વાત વિધાતા હાલ અત્યારે એ સામે આવી રહી છે કે ગોંડલની અંદર એક અરજી કરવામાં આવી છે ગોંડલ કોંગ્રેસના જે આગેવાન છે જે રાજેશ સખિયા તેમના દ્વારા હાઈકોર્ટની અંદર એક રીટ દાખલ કરવામાં આવી છે અને તેમાં કહી શકાય કે ગોંડલના જે એકસો બાર જે અતિ સંવેદનશીલ મતવિસ્તાર મથકો છે જે ખુદ કલેક્ટર તંત્ર દ્વારા તેને સંવેદનશીલ જાહેર કરવામાં આવે છે ત્યાં તેમને મિલિટરી ફોર્સ મૂકવાની વાત કરી છે આજ રોજ કહી શકાય કે તેમની હાઈકોર્ટની અંદર સુનાવણી છે ને ત્યારે ગણતરીની કલાકો પહેલા

ચોક્કસ વિધાતા આવતીકાલે જ્યારે લોકશાહીનું પર્વ એટલે કે જે લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વડોદરા લોકસભા બેઠક કે જે સાત વિધાનસભા આ બેઠકોનો તેમાં સમાવેશ થાય છે તેના ઈવીએમ વિતરણની વ્યવસ્થા અત્યારે પૂરજોશમાં આ ચાલી રહી છે આ વિધાતા વિધાનસભા દીઠ એટલે કે સાત વિધાનસભા આ જે વડોદરા લોકસભામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં બે ગ્રામ્ય અને પાંચ શહેરી વિસ્તારની વિધાનસભા બેઠકો છે તે તમામની જે ઈવીએમ વિતરણ વ્યવસ્થા જે છે તે અલગ 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 વિધાનસભા દીઠ જે કેન્દ્રો જે છે ત્યાંથી કરવામાં આવી રહ્યા છે અત્યારે અમે લોકો અહીંયા જે માજલપુર વિધાનસભા જે બેઠક છે તેના બસો સોલ બુથ જે છે તેના વિતરણની અહીંયા આગળ વ્યવસ્થા જે છે કરવામાં આવી રહી છે તમામ બૂથના મતદાન મથકના વિધાતા જે પ્રિસાઇડિંગ ઓફિસરો જે છે એ અહીંયા આવશે અને અહીંયા જે અધિકારી જે છે તેમની પાસેથી ઈવીએમ સહિત જે ચૂંટણી લક્ષી જે સાહિત્ય જે છે તે સ્વીકારશે અમારી સાથે અહીંયા ઈવીએમ સેન્ટરના અધિકારી છે સંદીપ આ તંબોડી તેમની સાથે વાત કરીશું શું આજે આખો દિવસ અહીંયા શું વ્યવસ્થાને કઈ રીતે આ ઈવીએમને વિતરણ કરવામાં આવે છે અહીંયા આગળ જે દરેક પ્રિસાઇડિંગ ઓફિસરો છે તે પોતાનો સામાન લઈ અને અંતમાં વીવી પેટ બીયુ અને સીયુ કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ છે તે ઈવીએમ મશીન ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાંથી કલેક્ટ કરશે અને દરેક ટેબલ ઉપર દસ દસ બૂથનો સામાન વિતરણ કરો જેથી એમને લેવામાં સરળતા રહે અને એ એમના બુથ ઉપર સમયસર પહોંચી જાય અને પૂર્વ તૈયારી કરી લે આ એક બહુ જવાબદારી વાળું કામ છે ઈવીએમ અને તેની જે ચૂંટણીલક્ષી સાહિત્યને સ્વીકાર કરવું તો શું ખાસ તકેદારી રાખવામાં આવે છે એની અંદર દરેકે દરેક મશીન છે વીવી પેટ છે બીયુ છે સીયુ છે એને કમ્પ્લીટ ચેક કરીને સીલિંગ કરીને પ્રિસાઇડિંગ ઓફિસરને આપવામાં આવે છે ત્યાર પછી એ એની બધી કામગીરી છે એ મતદાનના દિવસે મોકપુલ કરીને પૂર્વ તૈયારી કરીને જ અમે અહીંયા બધું આપીએ છીએ ચોક્કસ વિધાતા એ ઘણી જવાબદારી પૂર્વકનું કામ છે તમામ જે ચૂંટણીલક્ષી સાહિત્ય જે છે ઈવીએમ મશીન જે છે એ પ્રિસાઇડિંગ ઓફિસર્સ સ્વીકારતા હોય છે ત્યારે વડોદરા લોકસભા બેઠકની વિધાતા વાત કરીએ તો બે હજાર પાંચસો થી વધુ જે મતદાન મથકો જે છે તેમાં ત્રણસો જે છે એ સંવેદનશીલ મતદાન મથકો છે ત્યારે ખાસ કરીને વડોદરા લોકસભાની ઓવરઓલ વાત કરીએ તો શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થાય તે માટે તમામ પ્રકારનો જે પોલીસ બંદોબસ્ત જે છે જે સુરક્ષા વ્યવસ્થા પણ બિલકુલ મતદારો ને જાહેર પ્રવચનમાં બિલકુલ હતી તેને લઈને કોંગ્રેસે જિલ્લા ચૂંટણી અધિકારી ને અરજી કરી છે કે વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે રક્ષણ આપે આમ ઓવરઓલ વાઘોડિયા બેઠકનો વિવાદ છોડીને આ તમામ વિધાનસભામાં બિલકુલ કોઈ પણ વિવાદ નથી ત્યારે ચૂંટણી જે છે તેને તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેથી આવતીકાલે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે હાલમાં અધિકારીઓ કર્મચારીઓ કામે લાગી ગયા છે અને સાંજ તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવશે વધુ એકવાર જે અમદાવાદ જ્યાં વિભુ જોડાયેલા છે વિભુ ખાસ તમે જે દ્રશ્યો બતાવ્યા હતા ઈવીએમ જે છે સુધી પહોંચાડવા માટેની કામગીરી જે ધોરણે ચાલી રહી છે પરંતુ સાથે સાથે વાત કરવામાં આવે ત્રેવીસ અને ચોવીસમી એપ્રિલ હીટવેવની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ મતદારો બુથ સુધી પહોંચે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે શું ખાસ પ્રયાસો અમદાવાદ ખાતે જોવા મળી રહ્યા છે જી વિધાતા ખાસ કરીને હવામાન વિભાગે જ્યારે હીટવેવની આગાહી કરી છે તેને લઈ અને તંત્ર પણ તૈયારીઓ કરી રહ્યું છે પરંતુ આજે જે ડિસપેશ કરવામાં આવી રહી છે આપને બતાવવા માંગીશ કે આજે પણ અમદાવાદમાં એકતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે ગરમીમાં પણ આજે ત્રેવીસ હજાર કર્મચારીઓ છે તે કર્મચારીઓ આજે અત્યારે કામ જે ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં લાગ્યા છે અત્યારે અહીંથી અમદાવાદની જે વિધાન કાટલોડિયા વિધાનસભા છે ત્યાંથી ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે તમામ બૂથ ઉપર જે અત્યારે ઈવીએમ જવાના છે તેના પહેલા તમામ કર્મચારીઓએ રિપોર્ટ કર્યો અને ત્યારબાદ તેને લઈ જવામાં આવશે પરંતુ બૂથ ઉપરની વાત કરું તો બૂથ ઉપર પણ મંડપ બાંધવામાં આવ્યા છે કે જે મતદારો છે તે મતદારો છાયા માં ઉભી શકે મતદાન આરામથી કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે તમામ બૂથ ઉપર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલ ટીમ પણ રાખવામાં આવશે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ તમામ બુથો ઉપર રાખવામાં આવશે એટલે કે તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટેની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે જી જી વિભુ આભાર માહિતી બદલ ફરીદ અંકિત આપનો પણ આભાર તો જે પ્રકારની તૈયારીઓ છે કીર્તિશ આપનો પણ આભાર જોડાયા તે બદલ માહિતી આપી તે બદલ તો રાજ્યભરમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ઈવીએમ મશીન બુથ સુધી પહોંચાડવાની કામગીરી જે સવારથી શરૂ કરી દેવામાં આવી છે કર્મચારીઓ કામે લાગેલા છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાતાઓ મતદાન કરી શકે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે